નમસ્કાર TV9 બુલેટિન સાથે હું છું કોમલ. સૌપ્રથમ નજર કરીએ ગુજરાતની કોરોના અપડેટ પર. રાજ્યમાં નવા નોંધાતા કેસમાં સતત ઘટાડો. 644 નવા કેસ સામે આવ્યા અને 10 લોકોના મૃત્યુ, જ્યારે કે 1675 દર્દીઓ રિકવર. કોરોના દર્દીઓનો રિકવરી રેટ 97.11% પર. આ સાથે રાજ્યમાં 7,94,000થી વધારે લોકોએ કોરોનાને માત આપી છે. હાલ રાજ્યમાં 13,000થી વધારે દર્દીઓ સારવાર હેઠળ પર, 346 દર્દીઓ વેન્ટિલેટર પર. તો અમદાવાદમાં પણ કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. નવા 98 કેસ સામે આવ્યા છે, જેમાં શહેરી વિસ્તારના 93 અને જિલ્લાના 5 નવા કેસ. કોરોનાથી 3ના મૃત્યુ, 275 લોકો રિકવર. તો સુરતમાં પણ કોરોનાના કેસમાં ઘટાડો. 100 નવા કેસ સામે આવ્યા, શહેરી વિસ્તારના 63 અને જિલ્લાના 37 કેસ. 164 લોકો રિકવર, જ્યારે કે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. વડોદરામાં નોંધાયા રાજ્યના સૌથી વધારે કેસ. 130 કેસ સામે આવ્યા, શહેરી વિસ્તારના 92 અને જિલ્લાના 38 કેસ. કોરોનાથી 464 લોકો રિકવર, જ્યારે કે એક દર્દીનું મૃત્યુ. રાજકોટના જિલ્લાઓમાં અને શહેરમાં સંક્રમણ ઘટ્યું. નવા 56 કેસ સામે આવ્યા, શહેરી વિસ્તારના 27 અને જિલ્લાના 29 નવા કેસ. કુલ 48 લોકો રિકવર. કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયું નથી. જીએમઆરએસનો અણઘડ વહીવટ ફરી એકવાર સામે આવ્યો. પહેલા કોરોનામાં રેમડેસિવિરની અછત, તો હવે મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શનની પણ અછત. સોલા સિવિલમાં દર્દીઓના સગાઓ ઇન્જેક્શન માટે હવે ત્યાં મારી રહ્યા છે. ઇન્જેક્શન માટે 2-3 દિવસ સુધી દર્દીના સગાને ધક્કા ખાવાનો વારો આવ્યો. અમદાવાદમાં કોરોનાની સારવાર માટે વપરાતા રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી બાદ મ્યુકોરમાઇકોસિસની સારવારમાં વપરાતા ઇન્જેક્શનની કાળાબજારી સામે આવી છે. અમરાવાડી પોલીસે મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શનની કાળાબજારી કરનારા ઇસમની ધરપકડ કરી 42 ઇન્જેક્શન કબજે કર્યા. સુરેન્દ્રનગરમાં મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શનની કાળાબજારી કરતા બે શખ્સો ઝડપાયા છે. પોલીસે બાતમીના આધારે 20 ઇન્જેક્શન સહિત રૂપિયા 1,40,000 મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે મોટાપાયે કાળાબજારી ચાલતી હોવાની શક્યતા વ્યક્ત કરી બંને આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરાઈ. નકલી રેમડેસિવિર ઇન્જેક્શન વેચનાર મોતના સોદાગરની સુરત પોલીસે ધરપકડ કરી. ક્રાઇમ બ્રાન્ચે બે મુખ્ય સૂત્રધાર કૌશલ વોરા અને પુનિત શાહની મોરબીથી ધરપકડ કરી છે અને આ બંને ગ્લુકોઝમાં મીઠું નાખી રેમડેસિવિર બનાવ્યા હતા. આવા 6,700 જેટલા નકલી ઇન્જેક્શન વેચી અંદાજે 1.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હાલ બંને સૂત્રધાર 11મી સુધી રિમાન્ડ પર છે.